ઇસરો આજે સાંજે શ્રીહરિકોટાથી ઇન્સેટ 3DS નું કરશે પ્રક્ષેપણ. હવામાન અને આપત્તિ સંબંધિત ચેતવણીની સચોટ આગાહી કરવામાં મળશે મદદ. દિલ્હીના ભારત મંડપમમાં આજથી શરૂ થશે ભાજપનું 2 દિવસનું રાષ્ટ્રીય અધિવેશન. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રહેશે ઉપસ્થિત. લોકસભા ચૂંટણીમાં 400થી વધુ બેઠકો જીતવાના લક્ષ્ય પર થશે મંથન. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં થશે હાજર. ઈડીના સમન્સની વારંવાર અવગણના કરવા બદલ અદાલતની કાર્યવાહી. સંદેશ ખાલીમાં મહિલા ઉપરના અત્યાચારના મામલાની પશ્ચિમ બંગાળ બહાર થશે સુનાવણી. સુપ્રીમ કોર્ટે મંજૂર કરી અરજી. કોર્ટની દેખરેખ હેઠળ તપાસ કરવાની પણ કરાઈ છે માંગ. આજે જેસલમેરમાં દેખાશે ભારતીય વાયુસેનાનું પરાક્રમ. વાયુશક્તિ યુદ્ધ અભ્યાસમાં સ્વદેશી તેજસ સહિત રાફેલ, મિરાજ અને સુખોઈ જેવા લડાકુ વિમાન બતાવશે પોતાનું કરતબ. રાજકોટના વિછીયામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે 337.6 કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત. સૌની યોજના હેઠળ રાજ્યના 23 ગામોને મળશે સિંચાઈ અને પીવાનું પાણી. 45,000થી વધુ સ્થાનિકોને લાભ. મુખ્યમંત્રીએ કહ્યું અન્નદાતાને સિંચાઈ સુવિધાથી સમૃદ્ધ કરવાનો સરકારનો છે સંકલ્પ. બનાવટી એન્ટીબાયોટિક દવાઓ બનાવતી ફેક્ટરીઓ પર રાજ્યના આરોગ્ય વિભાગની દવાઈ. ગઈકાલે રાજ્યવ્યાપી દરોડામાં 1.75 કરોડની કિંમતનો બનાવટી દવાનો જથ્થો ઝડપાયો. અમદાવાદ, વડોદરા, સુરત, ભુજ, ઈડર સહિત જગ્યાઓ પર કાર્યવાહી. દિલ્હીમાં યોજાયેલી 3જી વાકો ઇન્ડિયા ઓપન ઇન્ટરનેશનલ કિક બોક્સિંગ ચેમ્પિયનશીપમાં ગુજરાતનો શાનદાર દેખાવ. ગુજરાતના કિક બોક્સરો જીત્યા 37 મેડલ. 15 ગોલ્ડ મેડલ સાથે વડોદરાના કિક બોક્સર્સનું ઉત્કૃષ્ટ પ્રદર્શન. અને રાજકોટ ટેસ્ટ વચ્ચે ભારતને ઝટકો. અંગત કારણોસર આર અશ્વિન થયા મેચની બહાર. આજે ત્રીજા દિવસે પ્રથમ ઇનિંગ્સમાં 2 વિકેટે 207 રનથી આગળ રમશે ઇંગ્લેન્ડની ટીમ. ભારતીય ટીમ હજુ ઇંગ્લેન્ડ કરતાં 248 રન પાછળ.